આપણે આજે લેક્ચરમાં જે રીતે આપણે આગળના લેક્ચરમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની વાત કરેલી અને એ આધારિત આપણે થોડા ઘણા એમાં અંદર એમસીક્યુ અથવા દાખલા પણ આપણે વાત કરેલી કે પથ લંબાઈના પણ દાખલા ભણેલા, સ્થાનાંતરના પણ દાખલા ભણેલા, ખ્યાલ આવ્યો? અને સરેરાશ ઝડપ કે સરેરાશ વેગનું આપણે ઉદાહરણ પણ જોઈ ગયા, ખ્યાલ આવ્યો? હવે એ કોન્સેપ્ટનો જ ઉપયોગ કરીને આપણે આ સ્વાધ્યાયનો 3.14 નંબરનો દાખલો ગણવાનો છે. એટલે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, એટલે ધ્યાનથી દાખલો જોવાનો છે. પહેલાં રકમને આપણે આરામથી સમજી લઈએ. જો કે રકમ શું કીધેલું છે કે કોઈ એક વ્યક્તિ જે છે, બરાબર રકમ સમજો, કોઈ એક વ્યક્તિ સુરેખ માર્ગ પર, સુરેખ માર્ગ એટલે સીધા માર્ગ પર, એટલે કે એક પરિમાણમાં જ ગતિ છે. કારણ કે સમય સાથે એ સુરેખ માર્ગ પર પદાર્થ ગતિ કરતો હોય તો સમય સાથે માત્ર ને માત્ર તેના એક જ યામ બદલાતા હોય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ધ્યાનથી રકમ જોજો કે એક વ્યક્તિ સુરેખ માર્ગ પર 5 કિલોમીટર પર કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કોઈ એક વ્યક્તિ છે, આપણે ઉદાહરણ તરીકે તમને અહીંયા આગળ આપી દઉં કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિનું ઘર અહીંયા છે, ખ્યાલ આવ્યો? હવે આ ઘરથી વ્યક્તિ નીકળે છે, ઘરેથી વ્યક્તિ જ્યારે નીકળે ત્યારે એની ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પર કલાક. એટલે આ વ્યક્તિની જે ઘરેથી નીકળે ત્યારની ઝડપ, કે એને આપણે V1 કહી દઈએ. ઓકે, કેટલી છે? તો કે 5 કિલોમીટર પર કલાક, એટલે કલાકની -1 ઘાત થશે. ઓકે, કેટલા કિલોમીટર દૂર માર્કેટ આવેલી છે? તો કે 2.5 કિલોમીટર દૂર માર્કેટ આવેલી છે. એટલા માટે આપણે કહી શકાય કે અહીંયા આગળથી 2.5 કિલોમીટર દૂર, 2.5 કિલોમીટર દૂર માર્કેટ આવેલી છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ કહી દઈએ, ધારો કે માર્કેટ છે, તો 2.5 કિલોમીટર દૂર માર્કેટ આવેલી છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે શું થાય છે, ધ્યાનથી જોજો. વ્યક્તિ ઘરેથી નીકળે છે ત્યારે તેની ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પર કલાક. તો આપણે અહીંયા આગળ લખી શકાય કે વ્યક્તિ જ્યારે ઘરેથી બહાર નીકળે, એટલે બહાર માર્કેટ જાય, ત્યારે ઝડપ કેટલી છે? તો કે 5 કિલોમીટર પર કલાક. V1 બરાબર 5 કિલોમીટર પર કલાક છે. તો આનો મતલબ એવો થાય કે 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપી નાખે ને એટલી એની ઝડપ હશે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પરંતુ તમે ધ્યાનથી રકમ જુઓ કે ઘરેથી માર્કેટ વચ્ચેનું અંતર 2.5 કિલોમીટર છે. એટલા માટે આપણે બીજું વાક્ય પણ સાથે સાથે લખી નાખીએ કે ઘરથી માર્કેટ સુધીનું અંતર, કે એને આપણે ડી કહી દઈએ, ડિસ્ટન્સ, ઘરથી માર્કેટ સુધીનું ડિસ્ટન્સ, કે જેને આપણે 2.5 કિલોમીટર જેટલું છે એવું કહી દઈએ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે તમે ધ્યાનથી સમજો કે અહીંયા આગળ વાક્ય શું હતું, કે 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપી શકે તેટલી વ્યક્તિની ઝડપ હશે, ખ્યાલ આવ્યો? પરંતુ તમે ધ્યાનથી જુઓ કે ઘરથી માર્કેટનું અંતર 2.5 કિલોમીટર. ઓકે, તો એનો મતલબ એવો કે તમે ધ્યાનથી તમે સમજો ને તો આવું થઈ શકે કે ઘરેથી માર્કેટ જાય છે ત્યાં સુધીમાં 1/2 કલાક થયેલો હશે. કેમ? તો કે આપણને એટલો તો આઈડિયા આવે કે 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપે છે, તો 1/2 કલાકમાં એના કરતાં 1/2 અંતર, અને કેટલું 1/2? તો કે 2.5 કિલોમીટરનું અંતર કાપતો હશે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આના ઉપરથી પણ આપણે કહી શકાય કોન્સેપ્ટ વાપરીને કે 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપે છે, ઝડપ એક સમાન છે, ઝડપ ક્યાંય વધતી પણ નથી અને ક્યાંય ઘટતી પણ નથી. 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર એક સરખી ઝડપથી કાપે છે તેવું એની પાસે ઝડપ હશે. ઓકે, તો 1/2 કલાકમાં 2.5 કિલોમીટરનું અંતર કાપી શકે છે, ખ્યાલ આવ્યો? અથવા આપણે મેળવી પણ લઈએ કે ઘરથી માર્કેટ સુધી જતા લાગતો સમય, તો આપણે કહી શકાય કે ઘરથી માર્કેટ સુધી પહોંચતા લાગતો સમય
लागतो समय T1 होय तो, T1 होय तो खास ध्यान थी जो जो V1 झड़प थी D जेटलू अंतर कापा माटे लागतो समय T1 होय तो एनु सूत्र आपणे आ रीते लखी सकाय के झड़प बराबर अंतर भाग्या समय। ख्याल आव्यो? तो समय ने सूत्र नो करता बनावीए तो T1 बराबर सूत्र आवे अंतरना छेदमां झड़प। ओके, T1 बराबर अंतर छे डी, तो आपणे कही शकाय के T1 बराबर अंतर जे छे ए 2.5 किलोमीटरनुं छे, ना छेदमां झड़प जे छे ए 5 किलोमीटर पर कलाक। ख्याल आव्यो? एटले કિલોમીટર અને કિલોમીટર કેન્સલ, કલાક થાય તો કલાક અંશનો, સોરી છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે અવર ઉપર આવશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો 2.5 ભાગ્યા 2 તમે સોરી 5 કરશો એટલે તમને જવાબ મળશે T1 બરાબર 0.5 એટલે 1/2 અવર, અડધો કલાક એટલે થશે 30 મિનિટ। ધ્યાનથી તમે જુઓ તો અડધો કલાક ઇજ ઇક્વલ ટુ કહી શકાય આપણે 30 મિનિટ। તો હમણાં પણ તમને કીધેલું તે પ્રમાણે કોન્સેપ્ટ વાપરવો હોય તો પણ બરાબર છે, જો કોન્સેપ્ટ ન વાપરવો હોય તો આપણે સૂત્ર મૂકીને પણ મેળવી શકાય કે ઘરથી માર્કેટ સુધી પહોંચવા માટે એને અડધો કલાક જેટલો સમય લાગશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ। રકમ પહેલાં ધ્યાનથી સાંભળી લઈએ, રકમ આપણે અડધી જ વાંચેલી। ઓકે, હવે જે માર્કેટ પહોંચે છે તરત જ એ જુએ છે કે માર્કેટ તો બંધ છે। જુઓ, માર્કેટ તો બંધ છે એટલે તરત જ એ ઝડપથી આવે છે। કેમ? તો કે જો એની ઝડપ કેટલી છે? 7.5 કિલોમીટર પર કલાક। જતો તો ત્યારે તેની ઝડપ ઓછી હતી, એક કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપી શકે તેટલી હતી, અને જ્યારે માર્કેટથી ઘરે જાય છે એટલે કે એની ઝડપ વધી જાય છે 7.5 કિલોમીટર પર કલાક। તો આનો મતલબ એવો થાય કે એક કલાકમાં જતી વખતે 7.5 કિલોમીટરનું અંતર કાપી નાખે એટલી એની પાસે ઝડપ હશે। એટલે એવો જ્યારે આવતો હતો ત્યારે એક કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપે એટલી ઝડપ હતી, અને હવે ગતિ કરીને એટલે કે માર્કેટથી જ્યારે ઘર તરફ જાય છે ત્યારે તેની ઝડપ વધે છે। એટલે એવો આ વસ્તુમાં? ઓકે, તો શું કીધેલું છે? જો ત્યાં તરત રોકાતો પણ નથી, તરત જ જતો રહે છે। એટલે એવો આ વસ્તુમાં? ઓકે, તો 7.5 કિલોમીટર પર કલાકની ઝડપે ઘરે પાછો ફરે છે। તો નીચેના સમયગાળામાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનું મૂલ્ય મેળવવાનું છે, માન મેળવવાનું છે। ખ્યાલ આવ્યો? કયા કયા સમયગાળા માટે? 0 થી 30 મિનિટ માટે, પછી 0 થી 50 મિનિટ માટે, અને 0 થી 46 મિનિટ માટે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જુઓ કે 0 થી 30 મિનિટ માટે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જોતી હોય તો, ખ્યાલ આવ્યો, એટલે 30 મિનિટના સમયગાળામાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જોતી હોય તો આપણને 30 મિનિટના સમયગાળામાં કાપેલું અંતર પણ ખબર હોવી જોઈએ અને કરેલું સ્થાનાંતર પણ ખબર હોવી જોઈએ। ખ્યાલ આવ્યો? હવે તમે ધ્યાનથી જુઓ કે 0 થી 30 મિનિટના સમયગાળામાં કાપેલું અંતર કેટલું હશે? તો 0 સેકન્ડે અહીંયા હતો અને 30 મિનિટ થઈ ત્યારે એ અહીંયા આગળ આવી ગયો, કારણ કે માર્કેટ પહોંચે ત્યારે 30 મિનિટ જ થાય છે ને। તો આપણે એવું કહી શકાય કે 0 થી 30 મિનિટમાં એને કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ ઘરથી માર્કેટ સુધીનું અંતર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઘરને આપણે ઉગમ બિંદુ લઈએ અને માર્કેટને આપણે જે તે બિંદુએ પહોંચીએ છીએ તે બિંદુ લઈએ, તો કાપેલું અંતર કેટલું? 2.5 કિલોમીટર, અને સ્થાનાંતર કેટલું? અંતિમ સ્થાન માર્કેટ હશે, પ્રારંભિક સ્થાન ઘર છે, તો માર્કેટના યામ 2.5, ઘરના યામ 0, તો એ પણ સ્થાનાંતર એટલું જ છું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે 0 થી 30 મિનિટના સમયગાળા માટે પહેલી વસ્તુની વાત કરવી હોય તો આ રીતે કરી શકાય કે પહેલું 0 થી 30 મિનિટ માટે, એટલે 0 થી 30 મિનિટના સમયગાળા માટે, 0 થી 30 મિનિટના સમયગાળા માટે પદાર્થે કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ ઘરથી માર્કેટ સુધીનું અંતર। એટલા માટે કહી શકાય કે પદાર્થે કાપેલું અંતર એટલે પથ લંબાઈ, પદાર્થ કોણ છે? વ્યક્તિ છે, વ્યક્તિએ કાપેલું અંતર કે પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે 2.5 કિલોમીટર। ખ્યાલ આવ્યો? અને સ્થાનાંતર એટલે પણ આપણે કહી શકાય કે પથ લંબાઈ મળી ગઈ, સમયગાળો છે, તો આપણે પહેલાં પ્રથમ સરેરાશ ઝડપ મેળવી લઈએ, એટલે આપણે મેળવવાની થશે સરેરાશ ઝડપ,
सरेराश झड़प इज इक्वल टू पथ लंबाई ना छेदमा समयगाड़ो, पथ लंबाई ना छेदमा समयगाड़ो। ओके, पथ लंबाई केटली छे? सरेराश झड़प के जेने आपणे वी वडे पण दर्शावीए छीए, पथ लंबाई आपणी पासे छे 2.5 ना छेदमा समयगाड़ो 30 छे। ख्याल आव्यो? आ वस्तुमां 30 मिनिट छे अने आ किलोमीटरमां छे। ध्यानथी જોજો, आ किलोमीटरमां छे, 30 मिनिट छे। 30 मिनिटनो लखवू होय तो अहींया आगळ कीधेलुं ते प्रमाणे 0.5 कलाक एटले 1/2 अवर कही शकाय। ख्याल आव्यो? एटला माटे आपणे अहींया आगळ लखी शकाय 1/2। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों? ओके, तो आपणे जो लखवू होय तो छेदनो छेद क्यां जशे? तो के अंशमां जशे। अहींया आगळ आपणे एकम लखी શકાય અવર। ख्याल आव्यो आ वस्तुमां? ओके, छेदनो छेद क्यां जशे? तो के अंशमां जशे। ध्यानथी જોજો, એટલે સૂત્ર બન સોરી કિંમત બનશે 2.5 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય 5 કિલોમીટર પર કલાક। એટલે સરેરાશ ઝડપ આપણને મળી ગઈ 5 કિલોમીટર પર કલાક। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળની વાત કરવાની છે, સાથે સાથે પથ લંબાઈની પણ આપણે વાત કરી નાખી। એટલે પથ લંબાઈ પરથી આપણને સરેરાશ ઝડપ મળે છે એ પણ આપણને ખબર છે। ઓકે, હવે આપણે સ્થાનાંતરની વાત કરવી હોય તો, સ્થાનાંતરની વાત કરવી હોય તો આપણે કહી શકાય કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। તો અંતિમ સ્થાન તમે ધ્યાનથી જુઓ, સ્થાનાંતર, અંતિમ સ્થાન એટલે અંતિમ સ્થાન જે છે 2.5 કિલોમીટર, એટલે માર્કેટનું ઉગમ બિંદુથી અંતર જે છે 2.5, ઘરનું અંતર 0, એટલે 2.5માંથી 0 બાદ કરશો એટલે તમને મળશે 2.5 કિલોમીટર, એટલે સ્થાનાંતર પણ આપણું થશે 2.5 કિલોમીટર। ઓકે, આપણે હવે મેળવવાનો છે સરેરાશ વેગ। એટલે કહી શકાય સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ના છેદમાં સમયગાળો। ઓકે, તો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર છે 2.5 કિલોમીટર, સમયગાળો છે 1/2 કલાક, એટલે આ એકમ થશે કિલોમીટર અને આ કલાક 1/2 એટલે અવર્સ થશે, એટલે આપણે કહી શકાય કે 5 કિલોમીટર પર કલાક જેટલો સરેરાશ વેગ હશે। કયો વેગ હશે? સરેરાશ વેગ 5 કિલોમીટર પર કલાક જેટલો હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણને સરેરાશ ઝડપ પણ મળી ગઈ અને સરેરાશ વેગ પણ મળી ગયો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણને પહેલો સમયગાળો પૂછેલો હતો કે 0 થી 30 મિનિટમાં પદાર્થ એટલે કે વ્યક્તિનો સરેરાશ વેગ કેટલો અને વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી છે તે વસ્તુની આપણે વાત કરી। ઓકે, હવે આપણે બીજા માટે એટલે કે 0 થી 50 મિનિટ માટેની વાત કરીએ, 30 મિનિટ માટેની વાત કરવી હોય તો 0 થી 30 મિનિટમાં વ્યક્તિ ક્યાં હતો? તો કે ઘરથી માર્કેટ। ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરવાની છે કે માર્કેટથી ઘરે જાય ત્યારે, ખાસ ધ્યાન આપજો, હું જે તમને સ્ટેપ શીખવાડું છું એ સ્ટેપ વાઇઝ જજો, એટલે તમને ઓટોમેટિક 0 થી 50 મિનિટમાં તમને તરત આઈડિયા આવી જશે। ખ્યાલ આવ્યો? તો હવે તમે ધ્યાનથી જોજો કે અત્યારમાં આપણે ઘરથી માર્કેટ સુધી પહોંચવા માટે લાગતો સમય હતો 30 મિનિટ। ખ્યાલ આવ્યો? તો આપણે પહેલાં એ વાક્ય લખી દઈએ કે વ્યક્તિને ઘરેથી માર્કેટ સુધી જવા માટે લાગતો સમય ક્યાંથી ક્યાં? તો કે ઘરેથી માર્કેટ સુધી જવા માટે લાગતો સમય T1 ઇઝ ઇક્વલ ટુ હતો 30 મિનિટ, એટલે અડધો કલાક। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે ઘરથી માર્કેટ સુધીનું અંતર કેટલું હતું? તો કે 2.5 કિલોમીટર। ઓકે, હવે ધ્યાન આપજો કે માર્કેટથી ઘર સુધી જવા માટે કેટલો સમય લાગે તે, તો માર્કેટથી ઘર સુધી જવા માટે કેટલો સમય લાગે એના વિશેની વાત કરવી હોય તો માર્કેટથી ઘરે જાય ત્યારે તેની ઝડપ કેટલી છે? જુઓ કે માર્કેટને બંધ જુએ છે તરત જ 7.5 કિલોમીટર પર કલાકની ઝડપે ઘરે પાછો ફરે છે, એટલા માટે આપણે કહી શકાય કે માર્કેટથી ઘરે જાય ત્યારે, એટલે માર્કેટથી ઘરે જાય ત્યારે ઝડપ V2 કહીએ તો V2 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય તે પ્રમાણે 7.5 કિલોમીટર પર કલાક, એટલે કલાકની માઇનસ 1 ઘાત।
ओके तो के घरे थी मार्केटे जाए सॉरी मार्केट थी घरे जाए त्यारे आटलू छे। ओके तो मार्केट थी घरे जवा माटे लागतो समय केटलो छे तो के आपणे मेळवानो छे तो आपणे लखी दईए के मार्केट थी घरे जवा माटे लागतो समय टी टू होय तो क्यों होय तो टी टू होय तो बीजो समय धारी लीए अपनी पास झड़पनु सूत्र से झड़प बराबर ओके मार्केट घर अने घर मार्केट वच्चे नु अंतर तो एटलू ने एटलू ज रहेवानु छे तो अंतर छे आपणू 2.5 किलोमीटर समय छे टी टू मार्केट थी घरे जवा माटेनी वात थाय छे एटले बराबर ध्यान थी जोजो तो टी टू इज इक्वल टू अंतरना छेदमां झड़प थई गई। ओके तो आपणे लखी शकाय के टी टू इज इक्वल टू अंतर जे छे ए 2.5 ना छेदमां झड़प जे छे ए 7.5 ओके 2.5 भाग्या 7.5 करशो एटले टी टू तमने मळशे ऊपर एक नीचे त्रण तो 1/3 कलाक ख्याल आव्यो तो 1/3 कलाक बोलो अथवा एने तमे जो मिनिटमां फेरवू होय तो आने गुणिया 60 करवा पड़शे કારણ કે કલાકને મિનિટમાં ફેરવવા હોય તો ગુણવા પડશે અને મિનિટને કલાકમાં ફેરવવા હોય તો ભાગવા પડશે આપણે કલાકને મિનિટમાં ફેરવાશે એટલે 1/3 ગુણ્યા 60 કરશું એટલે આપણને જવાબ મળશે ટી ટુ બરાબર 20 મિનિટ ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ 20 મિનિટ ઓકે ચલો હવે ધ્યાનથી જોજો તમને પ્રશ્ન શું પૂછેલો છે કે 0 થી 50 મિનિટમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવવાની છે ધ્યાનથી જોજો કે ઘરેથી માર્કેટ જવા માટે 30 મિનિટ અને માર્કેટથી ઘરે જવા માટે 20 મિનિટ સમય ઓછો લાગે કેમ તો કે વ્યક્તિની ઝડપ વધી ગઈ છે ખાસ યાદ રાખજો ઝડપ વધે એટલે એટલું જ અંતર કાપવા માટે સમય ઓછો લાગશે ઓકે તો આપણે એવું કહી શકાય કે ઘરેથી માર્કેટ જવા માટે લાગતો સમય 30 મિનિટ હોય તો ફરીવાર માર્કેટથી ઘર સુધી આવવા માટે લાગતો સમય એટલો નહીં હોય કેમ ઝડપ વધી ગઈ એ પણ નથી જ મળતો જુઓ કે જતા 30 મિનિટ લાગે અને આવતા 20 મિનિટ લાગે છે એટલે ટોટલ જે સમય છે એ ટોટલ સમય 50 મિનિટ જેટલો થશે કેટલી મિનિટ જેટલો 50 મિનિટ જેટલો થશે એટલા માટે આપણે કહી શકાય કે વ્યક્તિને મુસાફરી કરતાં મુસાફરી કરે છે કારણ કે જો ઘરથી માર્કેટ માર્કેટ બંધ જુએ તરત જ એની ઈ જ સેકન્ડે પાછો ઘર તરફ આવે પણ ઘર તરફ આવે ત્યારે ઝડપ વધી જાય છે ઓકે આપણે કહી શકાય કે સંપૂર્ણ મુસાફરી કરતા લાગતો સમય એટલા માટે આપણે કહી શકાય કે સંપૂર્ણ મુસાફરી કરતા સંપૂર્ણ મુસાફરી એટલે ઘરથી માર્કેટ અને માર્કેટથી ઘર આ યાદ રાખવાનું છે કે સંપૂર્ણ મુસાફરી કરતા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ ટી વન પ્લસ ટી ટુ જે છે એ 20 સોરી ટી વન જે છે એ 30 ટી ટુ જે છે એ 50 તો 50 મિનિટ થાય છે ખાસ યાદ રાખજો કે 0 સેકન્ડ એટલે 0 મિનિટે તો પદાર્થ એટલે કે વ્યક્તિ ઘરે હતો અને 50 મિનિટે પણ વ્યક્તિ ઘરે છે કેમ તો કે 0 મિનિટે અહીંયા 30 મિનિટે અહીંયા અને પાછો બીજી 20 એટલે 50 મિનિટે પાછો ઘરે આવી ગયો ખ્યાલ આવ્યો એટલે સંપૂર્ણ મુસાફરી થઈ ગઈ એટલા માટે આપણને એવો પણ પ્રશ્ન પૂછેલો છે કે 0 થી 50 મિનિટમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનું સૂત્ર મેળવો ખ્યાલ આવ્યો ઓકે એટલે કિંમત મેળવો ચાલો સમય મળી ગયો આપણને 50 મિનિટ તો કે આપણે ટોટલ અંતરની વાત કરવી હોય તો પદાર્થે કાપેલું કુલ અંતર જવા માટે 2.5 કિલોમીટર આવવા માટે 2.5 કિલોમીટર એટલે આપણને જે બી પ્રશ્ન પૂછેલો છે કે 0 થી 50 મિનિટ માટે તો આપણે બી પ્રશ્ન માટે લખી શકાય કે 0 થી 50 મિનિટ માટેની વાત કરવાની છે ધ્યાન આપજો બરાબર 0 થી 50 મિનિટ માટે પથ લંબાઈની વાત કરવાની છે પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર કુલ અંતર કેટલું છે તો કે ઘરેથી માર્કેટ સુધી જતા 2.5 કિલોમીટર અને માર્કેટથી ઘરે જતા 2.5 કિલોમીટર એટલે ટોટલ થશે 5 કિલોમીટરનું અંતર એટલે કહી શકાય કે પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 5 કિલોમીટર હું ડાયરેક્ટ લખું છું
ख्याल आव्यो आ वस्तु में। ओके तो आपने पथ लंबाई मिली गई, समयगाड़ो के 50 मिनिट एट सरेराश झड़पनी बात करवी हो, सरेराश झड़पनी जो आपणे वात करवी होय तो आवी रीते करी शकाय के सरेराश झड़प इज इक्वल टू पथ लंबाई ना छेदमां समयगाळो, पथ लंबाई ना छेदमां समयगाळो। ओके तो सरेराश झड़प इज इक्वल टू पथ लंबाई छे आपणी 5 किलोमीटर, समयगाळो छे 50 मिनिट। ख्याल आव्यो आ वस्तुमां, 50 मिनिट एटले शुं, कलाकमां रूपांतर करवू होय तो 50 मिनिट एटले आपणे कही शकाय के अहीं आगळ 1/2 अने 1/3। आने आपणे बीजी रीते पण लखी शकाय, टी वन ने आपणे आ रीते पण लखी शकाय, टी वन बराबर 1/2 अवर। तो आ बंनेनो सरवाळो करो, 1/2 + 1/3 5/6। ओके तो आपणे कही शकाय के समयगाळो जे छे ए 5/6 जेटलो छे। आनो एकम किलोमीटर, आनो एकम कलाक, तो किलोमीटर पर कलाक, अथवा आपणे अहीं आगळथी पण लखी नाखीए के 5/6 अवर छे। ओके चलो 5/5 कैंसल, छेदनो छेद क्यां जशे, अंशमां, एटले आपणने सरेराश झड़प मळी गई। सरेराश झड़प इज इक्वल टू 6 किलोमीटर पर कलाक ए आपणी सरेराश झड़प छे। ख्याल आव्यो आ वस्तुमां, केटली मिनिट माटे, तो के 0 થી 50 મિનિટ માટેની વાત થાય છે। ઓકે હવે આપણે સરેરાશ વેગ મેળવવો છે, તો સરેરાશ વેગ માટે તો સ્થાનાંતર જોઈએ, તો સ્થાનાંતર કેટલી કેટલી મિનિટે, તો કે 0 મિનિટે પદાર્થ ક્યાં હતો અને 50 મિનિટે પદાર્થ ક્યાં હતો, તો કે બંને વચ્ચેનું અંતર કે જેને કહેવાય સ્થાનાંતર, તો 0 મિનિટે પણ ઘરે હતો, 50 મિનિટે પણ ઘરે હતો, એટલા માટે કહી શકાય કે સ્થાનાંતર જે છે એ 0 થશે। શા માટે 0 થાય એ પણ આઈડિયા આવી જવો જોઈએ। ઓકે તો આપણે કહી શકાય કે સ્થાનાંતર, સ્થાનાંતર ઇજ ઇક્વલ ટુ 0 કિલોમીટરનું સ્થાનાંતર થાય છે, કેમ એ પણ આઈડિયા આવી જવો જોઈએ। ઓકે હવે આપણે સરેરાશ વેગની વાત કરીએ, સરેરાશ વેગ ઇજ ઇક્વલ ટુ સ્થાનાંતર ના છેદમાં સમયગાળો, સ્થાનાંતરના છેદમાં સમયગાળો, સ્થાનાંતર જે છે પદાર્થનું સ્થાનાંતર 0 છે, સમયગાળો 5/6 ઓકે કિલોમીટર પર અવર, એટલે 0/5/6 કરો તો જવાબ તો 0 જ આવવાનો છે, એટલા માટે કહી શકાય કે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ 0 કિલોમીટર પર કલાક જેટલો સરેરાશ વેગ છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે એટલે ઝડપ પણ આપણને 6 કિલોમીટર પર કલાક મળી ગઈ અને સરેરાશ વેગ પણ આપણને મળી ગયો 0 મીટર પર કલાક। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે હવે તમે ધ્યાનથી જુઓ કે બધી જે કિંમત મૂકી ને એ બધી કિંમતમાં પાછળ એકમ લખેલા છે। આપણે આગળ પાઠ હતો બીજો પાઠ કે માપન અને એકમ, એમાં આપણે એકમોની જ વાત કરેલી છે, એટલે પછી આના પછીના બધા પાઠમાં અને આ પાઠમાં જ્યારે આપણે દાખલા ગણીએ છીએ ત્યારે દાખલામાં એકમ ખાસ લખવા પડશે, નકર આપણને માર્ક્સ ઓછા મળશે। ખ્યાલ આવો, એટલે માર્ક્સ વધારે મેળવવા માટે આપણે આ બધા એકમોની પણ વાત કરવી પડશે, સાથે સાથે કે કેવા કેવા એકમો લખવા છે। જો MKS પદ્ધતિમાં એકમ હોય તો MKSમાં લખવા, CGS એકમ પદ્ધતિમાં એકમ હોય તો CGS એકમ પદ્ધતિમાં એકમ લખવા પડશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે એટલે આપણને બીજો પ્રશ્ન પૂછેલો કે 0 થી 50 મિનિટના સમયગાળામાં પદાર્થનો સરેરાશ વેગ કેટલો અને સરેરાશ ઝડપ કેટલી છે તે। ખ્યાલ આવ્યો, એટલે આપણને બે પ્રશ્ન મળી ગયા, એ પ્રશ્ન 0 થી 30 મિનિટ માટે પણ મળી ગયો, બી પ્રશ્ન 0 થી 50 મિનિટ માટે પણ મળી ગયો, અને હવે વાત કરવાની છે 0 થી 40 મિનિટ માટેની। ખાસ અગત્યની વાત છે આ કે 0 થી 40 મિનિટ માટેની વાત આપણે હવે કરવાની છે। ઓકે તો હવે અગત્યનો મુદ્દો છે કે 0 થી 40 મિનિટ માટેની વાત કરવાની છે, તો હવે આપણે આગળ વાત કરીએ તે પ્રમાણે સી પ્રશ્ન કે 0 થી 40 મિનિટ માટે। ઓકે ફરીથી આપણે આકૃતિ દોરશું અને ફરીથી આપણે વ્યવસ્થિત રીતે સમજીશું ખાસ આ મુદ્દા માટે। ઓકે થોડુંક અલગ હશે અને થોડુંક આપણે લાંબી રીત કરીશું કારણ કે આપણને સરળતા રહે સમજવા માટે એટલે। ઓકે ચાલો અહીંયા આગળ ઘર છે, એટલે માની લો કે આ ઘર, ઓકે ઘરથી આપણે કીધેલું તે પ્રમાણે અહીંયા આગળ માર્કેટ છે। ઓકે ઘરે જ નીકળે ત્યારે સમય 0,
मार्केट पहुँचे जयरे समय आप कीधेलू ते प्रमाण अँ आग थी निकले तरह समय जीरो मिनिट ओके अँ पहुँचे तरह समय अपनी पास हो तीस मिनिट खास ध्यान आपजो कि घरे तो जयरे समय जीरो मिनिट मार्केट पहुँचो तरह समय तीस मिनिट परंतु आपने कीधेलू है कि चालीस मिनिट मे सरेराश वेग और सरेराश झड़प मेलवा तो 40 मिनिट माटे सरेराश वेग अने सरेराश झड़प जो आपणे मेळवी होय तो 40 मिनिट में स्थानांतर अने 40 मिनिट में कापेलू कुल अंतर एटले के पथ लंबाई पण आपणे खबर होवी जोईए ओके तो ध्यानथी जोजो के पहला 40 मिनिटे पदार्थ क्यां हशे ए आपणे नक्की करवू पड़शे ओके तो ध्यानथी जोजो के 0 मिनिटे अहींया 30 मिनिटे अहींया आगळ अने 40 मिनिटे 50 मिनिटे पाछो अहींया आवे एटले 0 मिनिटे अहींया 30 मिनिटे अहींया तो आपणे एवं कही सकाय के 40 मिनिटे मार्केट पण नहीं होय घरे पण नहीं पहोंची गयो होय फरतो हशे एटले रिटर्न पाछो फरतो हशे परंतु ए मार्ग में अहींया हशे ख्याल आव्यो आपणे आने नाम आपी दईए ए बिंदु खास ध्यानथी जोजो के घर जे छे ए घरने आपणे ओ बिंदु कहीए उगम बिंदु कहीए ओ मार्केट पहुँचे ते बिंदु ने आपणे ए बिंदु कहीए अने अहींया आगळ मध्य में क्यांक होय त्यां आपणे बी बिंदु कहीए खास ध्यान आपजो के 40 मिनिटे पदार्थ घरेथी मार्केट थईने पाछो घर तरफ आवतो हशे अने मार्गमां धारी लो के आकृति परथी बी बिंदु पासे हशे क्या बिंदु पासे हशे बी बिंदु पासे हशे एटला माटे वाक्य बराबर सांभळवानुं छे के 40 मिनिटे पदार्थ क्यां हशे घरे थी निकली गयो हशे 30 मिनिटे मार्केट पहुँची गयो हशे अने रिटर्न आवतो हशे त्यारे बी बिंदु पासे हशे तो आजे बी बिंदु छे ए पदार्थ एटले के व्यक्ति मार्केट थी घरे आवतो होय त्यारनुं बिंदु छे ख्याल आ वस्तु में ओके तो आपणे कही सकाय के व्यक्ति जे छे ए 40 मिनिट एटले टी बराबर 40 मिनिट एटले आपणे एने पहेला कलाकमां लखी नाखीए तो आपणे कीधेलू त्या प्रमाणे मिनिटने कलाकमां फेरवो होय तो भागाकार करवो पड़शे 60 वडे भागाकार करिए एटले आपणने मळशे 40 भाग्या 60 एटले आपणे कही सकाय के 2/3 एटले टोटल टी आवशे 2/3 अवर एटले 2/3 कलाक जेटलो समय लागशे ख्याल आव्यो आ वस्तुमां क्यांथी क्यां सुधी आवा माटे तो के घरेथी मार्केट अने मार्केटथी रस्तामां बी बिंदुए आवा माटे लागतो समय केटलो हशे तो के 2/3 कलाक जेटलो हशे ख्याल आव्यो आ वस्तुमां ओके तो हवे आपणे मेळवानुं शुं थशे तो के स्थानांतर अने पथ लंबाई आ पहेला बे वस्तु मेळवानी थशे कारण के आपणे समयगाळो तो मळी गयो आपणे जे सरेराश वेग अने सरेराश झड़प मेळवी छे एमां स्थानांतर पण जोईए अने पथ लंबाई पण जोईए ख्याल आव्यो तो सौ प्रथम आपणे वात करीशुं स्थानांतरनी सॉरी पथ लंबाईनी वात करीशुं के टोटल केटलुं अंतर कापुं ते केटलुं अंतर कापे छे तो के अहींयाथी अहींया सुधी 2.5 किलोमीटरनुं अंतर ध्यानथी जोजो के अहींयाथी अहींया सुधीनुं जे अंतर छे ए तो आपणने खबर छे 2.5 किलोमीटर ख्याल आव्यो एटलुं तो कापशे पण साथे साथे बीजुं आटलुं पण अंतर कापशे केटलू अंतर तो के मार्केट थी घरे जाए तेटलू अंतर ख्याल आव्यो आ वस्तु में आटलू अंतर कापशे ख्याल आव्यो ओके हवे बीजी वस्तु नी वात करवानी छे आपणे के अहींयाथी आटलू अंतर कापवा माटे 30 मिनिट थाय तो अहींयाथी आटलू अंतर कापवा माटे मात्र ने मात्र 10 मिनिट थाय केम કે આપણને ટોટલ કેટલી મિનિટે કીધેલું છે 40 મિનિટે અને 40 મિનિટે આપણે કહી શકાય કે પદાર્થ બી બિંદુ પાસે હશે એટલા માટે અહીંયા આગળ વાક્ય લખી દઈએ તમને યાદ રહે તે માટે કે 40 મિનિટે વ્યક્તિ માર્કેટથી પાછો ફરીને બી બિંદુ પાસે હશે क्या बिंदु पासे हशे बी बिंदु पासे हशे आ कॉन्सेप्ट तमारे पहला याद राखवानो छे ओके तो हवे ध्यान थी जोजो हूँ शू बोलू छू ते तो के घरे थी मार्केट सुधी जवा माटे लागतो समय 30 मिनिट छे तो हवे मार्केट थी बी बिंदुए पहोंचवा माटे लागतो समय मात्र ने मात्र 10 मिनिट जेटलो होय छे
ख्याल आव्यो। एटला माटे कही सकाय के आगळनो मुद्दो के मार्केट थी बी बिंदु एटले ए थी बी सुधीनुं अंतर, मार्केट थी बी बिंदु सुधीनुं अंतर, बी बिंदु सुधीनुं अंतर के जेने कहेवाय ए बी इज इक्वल टू, एटले के बी बिंदु सुधीनुं अंतर ए बी इज इक्वल टू केटला थशे? ख्याल आव्यो? आटलू अंतर कापवा माटे लागतो समय के जेने आपणे कही शकाय 10 मिनिट जेटलो छे, एटले आपणे कही शकाय के बी बिंदु सुधीनुं अंतर कापवा माटे लागतो समय 10 मिनिट जेटलो थाय छे, એટલે 10 મિનિટ છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, થઈ ગઈ 40 મિનિટ કે 30 મિનિટમાં માર્કેટ અને માર્કેટથી 10 મિનિટમાં બી બિંદુ, એટલે થઈ ગઈ 40 મિનિટ। ઓકે, તો 40 મિનિટમાં કેટલું અંતર કાપશે એ આપણને ખબર હમણાં પડી જશે। ઓકે, 30 મિનિટમાં તો અંતર કેટલું કાપે? 2.5 કિલોમીટર। તો હવે આપણે 10 મિનિટમાં કેટલું અંતર કાપે તે મેળવવાનું છે। ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે હવેની 10 મિનિટમાં, એટલા માટે કહી શકાય કે હવે 10 મિનિટમાં કાપેલું અંતર કે જેને આપણે એ બી કહી દઈએ, એ બી ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી? તો કે માર્કેટથી બી બિંદુ સુધીનું અંતર કાપવા માટે લાગતો સમય 10 મિનિટ, અંતર આટલું, અને એના માટે ઝડપ પણ આપણને ખબર છે 7.5 કિલોમીટર પર કલાક છે, એટલે આ પણ યાદ રાખવાનું છે। ઓકે, તો આપણી પાસે અંતરનું સૂત્ર હતું, જે રીતે આપણે કહી શકાય કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। તો અંતરને સૂત્રનો કરતા બનાવી દઈએ તો અંતર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે ઝડપ ગુણ્યા સમય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અંતરનું સૂત્ર બનશે ઝડપ ગુણ્યા સમય। ખાસ ધ્યાન આપજો, અંતર, હવે આમાં ઝડપ કઈ લેવાની? કે માર્કેટથી ઘર તરફ જાય છે ત્યારની ઝડપ લેવાની। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એ ઝડપ તો આપણને ખબર છે 7.5 ગુણ્યા સમય જે છે એ સમય 10 મિનિટનો છે। 10 મિનિટને કલાકમાં ફેરવવું હોય તો આપણે કહી શકાય 10 ભાગાકાર 60 થઈ ગયું કલાકમાં। ઓકે, તો આ આપણો એકમ આવશે કિલોમીટરમાં। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો 7.5 આ 0 0 કેન્સલ ડિવાઇડેડ બાય 6, તો એ બી એટલે કે માર્કેટથી બી બિંદુનું અંતર થશે 7.5 ભાગ્યા 6, એટલા માટે કહી શકાય એ બી ઇઝ ઇક્વલ ટુ 1.25 કિલોમીટર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કેટલા કિલોમીટર થશે? 1.25 કિલોમીટર જેટલું અંતર માર્કેટથી બી બિંદુનું થશે। ઓકે, હવે આપણે કીધેલું તે પ્રમાણે ટોટલ પદાર્થે કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ કહી શકાય, એટલા માટે આપણે કહી શકાય કે વ્યક્તિએ 40 મિનિટમાં કાપેલું અંતર કે જેને આપણે કહી શકીશું પથ લંબાઈ, તો પથ લંબાઈ કેટલી થશે વ્યક્તિની? તો ટોટલ આપણે વાત કરીએ ઓથી એ પ્લસ એથી બી, ધ્યાન આપજો, પથ લંબાઈ ઇજ ઇક્વલ ટુ ઓથી એનું અંતર, ધ્યાનથી તમે જુઓ કે ઓથી એ 2.5 કિલોમીટર, તો આવું પણ કહી શકાય કે 2.5 કિલોમીટર પ્લસ આ અંતર છે 1.25 કિલોમીટર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, 2.5 પ્લસ 1.25 કરશો તો તમને જવાબ મળશે 3.75 કિલોમીટર। આ આપણને મળી ગઈ પથ લંબાઈ, કેટલી મિનિટમાં? તો કે 40 મિનિટમાં 40 મિનિટમાં પથ લંબાઈ કેટલી મળી ગઈ? 3.75 કિલોમીટરની પથ લંબાઈ મળી ગઈ।
ख्याल आव्यो आ वस्तु में। ओके हवे आपणे 40 मिनिट में पदार्थे करेलू स्थानांतर की बात करवी होय तो आपणे अहींयाथी आटलू अंतर जे छे ए 2.5 અને અહીંયાથી આટલું જે અંતર છે એ 1.25 કિલોમીટર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે તો હવે આપણે કહી શકાય કે વ્યક્તિએ કરેલું સ્થાનાંતર, તો સ્થાનાંતર કેટલું? પ્રારંભમાં 0 મિનિટે અહીંયા, 40 મિનિટે બી બિંદુ પાસે છે, જો 40 મિનિટે બી બિંદુ પાસે છે, તો 0 એટલે ઘરના યામ, 0 40 મિનિટે બી બિંદુ છે તો બી બિંદુના યામ કેટલા થશે? તો અહીંયાથી આટલું અંતર 2.5માંથી આટલું બાદ કરો તો એટલું અંતર આ થશે। ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે સ્થાનાંતર સ્થાનાંતર કેટલું છે? ઓ થી બી ઇઝ ઇક્વલ ટુ ઓ થી એ માંથી આપણે એ થી બી બાદ કરવાનું છે, ઓ થી બીમાંથી એ થી બી બાદ કરવાનું છે। ઓ થી બી જે છે એ 2.5 કિલોમીટર છે, એમાંથી આપણે એ થી બી એટલે 1.25 કિલોમીટર જો બાદ કરી નાખીએ તો આપણને જવાબ મળશે 1.25 કિલોમીટર। તો આપણે કહી શકાય કે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર ઓ થી બીનું મળી ગયું આપણને 1.25 કિલોમીટરનું સ્થાનાંતર મળી ગયું। ઓકે પથ લંબાઈ મળી ગઈ, સ્થાનાંતર મળી ગયું, ઓકે સમયગાળો તો આપણને આપેલો છે, તો આના ઉપરથી આપણને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ આરામથી મળી જશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે સ્થાનાંતર મળી ગયું, પથ લંબાઈ મળી ગઈ, સમય આપણને ખબર છે, તો એટલા માટે આપણે 0 થી 40 મિનિટ માટે જો આપણે સરેરાશ ઝડપ મેળવવી હોય તો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે અંતરના છેદમાં, એટલે પથ લંબાઈ ના છેદમાં સમયગાળો। ખ્યાલ આવ્યો? તો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ કેટલી છે? 3.75। તો આપણે કહી શકાય 3.75 ડિવાઇડેડ બાય સમયગાળો જે છે એ 2 છેદમાં 3, તો છેદનો છેદ અંશમાં જાય, 3.75 × 3 ડિવાઇડેડ બાય 2। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે તો સરેરાશ ઝડપ મળશે 3.75 × 3 ડિવાઇડેડ બાય 2 કરશો એટલે આપણને જવાબ મળશે 5.625 કિલોમીટર પર કલાકની ઝડપ મળશે, કે જેને આપણે સરેરાશ ઝડપ કહીશું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે સેમ આની રીતે જ આપણે સરેરાશ વેગ પણ મેળવી લઈશું, કે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ના છેદમાં સમયગાળો। ઓકે સ્થાનાંતર આપણને ખબર છે 1.25 ના છેદમાં સમયગાળો 2/3, એટલા માટે આપણે કહી શકાય 1.25 × 3/2, તો આનો તમે ગુણાકાર કરાવશો એટલે તમને જવાબ મળશે 1.875 કિલોમીટર પર કલાક આ આપણને મળશે સરેરાશ વેગ। કયો વેગ મળશે આપણને? સરેરાશ વેગ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે તો આ આપણને 0 થી 40 મિનિટમાં સરેરાશ ઝડપ પણ મળી ગઈ અને સરેરાશ વેગ પણ મળી ગયો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે તો આ હતો આપણો સ્વાધ્યાયનો 3.14 નંબરનો દાખલો। દાખલો થોડોક મોટો થશે પરંતુ આઈડિયા તમને આવી જવો જોઈએ કે દાખલામાં આપણને શું પૂછેલું છે તે, અને કઈ રીતે દાખલો ગણવો તેનો પણ તમને આઈડિયા આવી જવો જોઈએ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે તો આ હતો આપણો સ્વાધ્યાયનો 3.14 નંબરનો દાખલો।